ડભે વડોદરા ધોરીમાર્ગ પર ફરતી કોઈ નજીક દર્શન હોટલના ખાળકુવાની સફાઈ દરમિયાન 7 સફાઈ સેવકોના ગુંગળાઈ જવાથી મોત નિપજ્યા હતા, જ્યારે કોંગ્રેસે આ મામલે હોટલ સંચાલક સામે હત્યાનો ગુનો નોંધવા તથા મૃતકોના પરિવારોને 10 લાખ વળતર ચૂકવવાની માંગણી કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે ડભોઈ તાલુકામાં આવેલ દર્શન હોટલમાં ખાળકુવો સાફ કરતા 7 સફાઈ કામદારોના મૃત્યુ થયેલ છે. કેન્દ્ર સરકારના એક્ટ મુજબ કોઈપણ મનુષ્યને સ્ક્વેન્જર તરીકે કામ કરવા ખાળકુવોમાં ઉતારી શકાય નહીં. તેમ છતાં પણ દર્શન હોટલના માલિકે પોતાની હોટલનો ખાળકુવો સાફ કરાવવા મનુષ્યને ઉતાર્યા અને એકસાથે 7 લોકોના અકાળે મૃત્યુ થયા છે. તેના અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર જે વ્યક્તિના સ્ક્વેન્જર તરીકે કામ કરતા મૃત્યુ થયા હોય તેવા દરેક વ્યક્તિના વારસદારને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય તાત્કાલિક કરવી, ત્યારબાદ અનુસંધાન 2માં દર્શાવ્યા મુજબ મૃતકના પરિવારને રિહેબિલિટેશન કરવું જોઈએ અને રિહેબિલિટેશન એક્ટ 2013 મુજબ દરેક મૃતક પરિવારના વારસદારને સરકાર દ્વારા નક્કી કરેલ એકવાર રોકડ લાભ, મૃતકના બાળકો હોય તેને ભણે ત્યાં સુધી સ્કોલરશિપ, મૃતકના વારસદારને રહેવા માટે એક પ્લોટ અને તેના ઉપર ઘર બાંધવા માટે જરૂરી રૂપિયા, મૃતકના એક જીવિત વારસદારને પોતાનું જીવન ચલાવવા માટે સ્કિલ ટ્રેનિંગ અને ટ્રેનિંગ દરમિયાન માસિક સ્ટાઇપન્ડ આપવા માટેની માંગણી કરીએ છીએ. ત્યારબાદ જવાબદાર લોકોમાં સૌપ્રથમ હોટલના માલિક વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરી સમાજમાં દાખલો બેસે તે રીતે તાત્કાલિક ધરપકડ કરી સજા કરવી, તેમજ અધિકારીઓની પણ પ્રાથમિક જવાબદારી નક્કી કરી તેમને તેમના પદ ઉપરથી તાત્કાલિક સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરી કસૂરવાર જણાય તો તેને નોકરીમાંથી બરતરફ કરવાની માંગણી કરીએ છીએ. અગાઉ ગ્રામજનો દ્વારા થયેલ હોટલ સંચાલક સામેની રજૂઆત પર કાર્યવાહી થઈ હોત તો 7 વ્યક્તિના મોતની દુઃખદ ઘટના નિવારી શકાઈ હોત. આજે જે રીતે ડભોઈની ઘટના થઈ, ખરેખર વડોદરા જિલ્લા, શહેર જિલ્લા, તાલુકા માટે બહુ દુઃખદ ઘટના કહેવાય. કારણ કે દર્શન હોટલમાં જે રીતે 7 લોકો સફાઈ કરવા ઉતર્યા અને એમના મૃત્યુ પામ્યા, પરિવારોના લોકોએ સભ્ય ગુમાવ્યો, પણ આજે નિષ્કાળજી છે માત્ર ને માત્ર હોટલના સંચાલક અને અધિકારીઓની છે. કારણ કે વારંવાર સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી 4/10/18 દિવસે, 16/10/18 દિવસે, 21/10/18 દિવસે વારંવાર રજૂઆત કરી કે અહીંયા દૂષિત પાણી થાય છે, ખેતરોમાં પાણી છોડે છે, જેને લીધે ડ્રેનેજો ઉભરાઈને બહાર પડે, બહાર નીકળી જાય છે. પણ અધિકારીઓ આ બાબતે ગંભીરતા ના લીધી, હોટલના સંચાલકોથી માંડીને કોઈ પણ ગંભીર પગલાંના લીધે, અને હોટલના સંચાલકો પૈસા બચાવવા માટે ગરીબ લોકોને મજૂરી કરવા માટે મજબૂર કર્યા, જેના ભોગ બન્યા છે, તો હોટલના સંચાલકને તો સજા થવી જોઈએ, સાથે સાથે અધિકારીઓનેય સજા થવી જોઈએ. જે મૃતક પરિવાર છે એને જે સુપ્રીમ કોર્ટના કાયદા મુજબ એમને મકાન આપવાથી માંડીને આર્થિક સહાયથી માંડીને જે પણ સહાય જે છે એમને જીવન જીવવા માટેની તમામ સરકારે પૂરી કરવી જોઈએ, એ અમારી રજૂઆત છે. સરકાર જેની હોય એની જવાબદારી આવે, કારણ કે અધિકારીઓ સરકારના છે. સરકાર માત્ર એસીમાં બેસીને લોકોને આશ્વાસન આપવાથી સરકાર નથી ચાલતી. અમે વિપક્ષ તરીકે જેટલી પણ સમાજને લગતી જે પણ મુશ્કેલીઓ એમને સરકારને જાગૃત કરીએ છીએ, પણ આ નિષ્કાળજી કહેવાય તો નિષ્કાળજી માટે શું સરકાર રાજીનામું આપશે? વિપક્ષ રજૂઆત કરે છે કે સરકારની અહીં ભૂલ થઈ ગઈ છે, અધિકારીઓને 4-3 એપ્લિકેશનો આપ્યા છતાં પણ કોઈ પગલાં ના લીધા, જેને લીધે હોટલના સંચાલકે પ્રાઇવેટ લોકોને બોલાયા, તો હોટલના સંચાલકને જેટલો જવાબદાર છે એટલી જ સરકારને એટલા જ અધિકારી જવાબદાર છે. તો તમામ પર કાયદેસર પગલાં લેવા જોઈએ, કારણ કે ગુજરાતની વાત કરીએ તો અત્યાર લગીને 1700 લોકો સફાઈ કામદારોના મૃત્યુ પામ્યા છે, તો સરકાર શું સૂઈ ગઈ છે? વાત મહત્ત્વની એ છે કે લોકોના જીવ ના જોખમે લોકો રોજગાર લેવા નીકળતા હોય તો એ સરકારની નિષ્ફળતા કહેવાય, એ જ અમારું કહેવું છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.